રાશિઓની તુલના, રાશિઓની તુલના, રાશિ એ શબ્દ વિશે તમે ધોરણ છઠ્ઠામાં ભણી ગયા છો અને સામાન્યની પદોની ગોઠવણીને આધારે કિંમત કેવી રીતે શોધવી હતી પણ જેમ કે એક પેનની કિંમત 50 રૂપિયા છે તો 3 પેનની કિંમત કેટલી, તો આવી ગોઠવણી અને રાશિની તુલના સાથે તમે કિંમતો કઈ રીતે શોધવી તેનો કેટલો ખ્યાલ તમે ધોરણ 6માં મેળવેલો છે. થોડું વધારે આપણે ભણીશું આજે. પહેલમ પહેલી વાત, રાશિ એટલે શું, રાશિ કોને કહેવાય, રાશિની તુલના શા માટે કરવાની, રાશિઓ કેવી રીતે ઓળખાય. તો સામાન્ય રીતે કોઈપણ વસ્તુ છે, એક તમને ફની ગેમ કહું, એક આનંદ પડે તેવી વાત, મારા હાથમાં સમજી લો કે ઘઉં છે, આ ઘઉં કેટલા કોણ કહેશે, મારી પાસે ઘઉં છે, ઘઉં, ઘઉંના દાણા કેટલા, ચલો હા 1 મુઠ્ઠી, ઓકે, ચલો મારી પાસે ઘઉં છે કેટલા, તો કોઈએ ગણ્યા 1, 2, 3, 1390, સરસ, મેં કપમાં નાખ્યા, ચલો કેટલા, તો કોઈ કે 50 ml. શું આ આ આ બાબતો સાચી છે? કોઈએ એને ત્રાજવામાં નાખ્યા અને એને કીધું 50 ગ્રામ. તો અહીંયા આગળ માપન એ બહુ જ મહત્ત્વની વાત છે. કયા પદાર્થને, વસ્તુને કઈ રીતે માપવી તે બહુ જ મહત્ત્વની વાત છે. અને માપન વખતે તેની પાછળ જે શબ્દ લાગે છે કે 1 મુઠ્ઠી, 1390 દાણા, એ રીતે 50 ml, કોઈ કે 50 ગ્રામ, તો રાશિ શું છે? તો રાશિ એ એક સંખ્યા, જથ્થો અથવા માપ જે ચોક્કસ પ્રકારે એના એકમો સાથે રજૂ કરવામાં આવે છે. જેમ કે પેનની કિંમત 50, એવું ના બોલાય, 50 રૂપિયા, તો 50 એ એનું રૂપિયાનું મૂલ્ય દર્શાવે છે, એની સાથે ખાલી અંક દર્શાવે છે 50 અને બાજુમાં રૂપિયા એનો એકમ દર્શાવે છે. પેનની કિંમત કેટલી, 50 મિલી, કોઈ સાચું પડે, નહીં પડે. તેથી રાશિઓની ગણતરી કરતી વખતે, રાશિઓને સમજતી વખતે તેની સરખામણી પણ સમજવી અગત્યની છે. મનુ 150 સેમી ઊંચો છે અને એનો નાનો ભાઈ કનુ 100 સેમી ઊંચો છે, તો વધારે ઊંચો કોણ, તો આ સરખામણી થઈ. તો મનુ વધારે ઊંચો છે, કેટલો ઊંચો છે, તો 50 સેમી વધારે ઊંચો છે, પણ કેટલા ગણો ઊંચો છે, આ ગણો દર્શાવવા માટે રાશિઓની તુલનામાં બહુ જ અગત્યનો એવો શબ્દ છે ગુણોત્તર, જેને અંગ્રેજીમાં રેશિયો કહેવામાં આવે છે. ગુણોત્તર, એક માપ બીજા માપ કરતાં કેટલા ગણું છે અથવા કેટલામાં ભાગનું છે તે દર્શાવવા માટે ગુણોત્તરનો ઉપયોગ થાય છે. આ ગુણોત્તર જે છે એ એક સાદી સંખ્યા છે, તેમાં એને એકમ લખાતો નથી, એટલે એકમ વગરનું છે. કોઈ ગુણોત્તર લખ્યા પછી આટલા સેમી ઊંચો, આટલા સેમી, આટલા સેમીનો ભાગનો, આવું લખાય નહીં. ગુણોત્તર એક સાદી સંખ્યા છે. ગુણોત્તરમાં ક્યારેય શૂન્ય ન આવે, અંશમાં અને છેદમાં. ગુણોત્તર હંમેશા, તમને ભણી ગયા છો, અપૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવે છે, એક સંખ્યાના છેદમાં બીજી સંખ્યા, અને એને જેમ વડે પણ દર્શાવવામાં આવે છે, જે આપણે તમે ઓલરેડી ભણી ગયા છો તે હું સમજાવી રહ્યો છું. સરખામણીઓ દ્વારા બીજી કિંમતો પણ શોધી શકાય. જો 1-3 પેનની કિંમત 150 હોય તો 5 પેનની કિંમત કેટલી, તો 3 પેનની કિંમત 150 તો 5 પેનની કિંમત કેટલી, ત્યારે તમે એની સરખામણી પદ મૂકીને કરી શકો, ગુણોત્તરની રીતે પણ કરી શકો. તેથી ગુણોત્તરથી ઝડપથી તમે એના
दाखला शोधी सको एने किंमतों दाखला गणीने किंमतों शोधी सको छो। गुणोत्तरोनी साथे साथे तेने सरखामणी करीने जो समान गुणोत्तरो होय तो ए संख्याओने आपणे प्रमाण तरीके दर्शावीशुं अने प्रमाणथी पण आपणे माप शोधी शकीए छीए। तो गुणोत्तर गुणोत्तरनी रजूआत अपूर्णांक स्वरूपे गुणोत्तरमां एकम होतो नथी होय तो ते उड़ी जाय छे। गुणोत्तरमां अंश के छेद शून्य होता नथी। अंशमां शून्य होय तो जवाब शून्य थाय। कोई संख्यानो गुणोत्तर शून्य होय शके नहीं। छेदमां शून्य क्यारे आवी शके नहीं कारण के छेद शून्य थाय तो अनंत संख्याथी जाय भागफळ मळे नहीं अस्तित्व धरावे नहीं। आ बेजिक बातों से अहीं आगळ एक नानो चर्चा करो फन विचार करो आनंद करो तेवू एक कीड़ी कीड़ी होय ने तेना करता 50 गणु वजन उंचकी सके। तो समझी लो कि तमारू वजन 40 किलोग्राम छे तो केटलू तमे उंचकी सको विचार करो कल्पना करो। कीड़ी जे छे ए पोताना करता 50 गणु उंचकी सके तो तमे तमारा करता 50 गणु 40 किलो वजन छे तमारू समझी लो। कोई के मारू 30 छे तो 30 छे चलो तो समझी लो कि 40 किलोग्राम तमारू वजन होय तो तमे केटला 50 गणु उंचको तो 4 × 5 = 20 2000 किलोग्राम वजन तमे उंचकी सको शक्य नहीं। ए ऊपर पड़े तो आपणे खत्म थई जईए। पण कीड़ीने आपेली कुदरत एक गिफ्ट छे कि पोताना करता 50 गणु वजन उंचकी सके छे। तेथी सरखामणी करती वखते आ नानी नानी बाबतो प्रमाण एकनी साथे बीजानो संबंध आ बधुं तमारे जाणवानुं छे। जेम चित्तानी स्पीड माणसनी स्पीड करता सामान्य दौड़तो माणस जे छे एना करता 6 गणी वधारे होय। ए रीते कोईनी उंमरनी वात छे कोई वस्तुओना किंमतनी सरखामणी छे कोई गुंजास छे वजन छे हम अंतर छे आवा अलग अलग एकमो द्वारा आपणे राशिओनी अहीं आगळ सरखामणी तुलना अने एनी किंमतो शोधवानो आपणे प्रयत्न करीशुं। तो अहीं आगळ तमने उदाहरणमां जे आप्युं छे ते तमारे जरा जोई लेवानुं छे। पण स्वाध्यायनी अंदर जे आप्युं छे ते एकदम सरळ छे। नीचेनानो गुणोत्तर शोधो रुपया पाँचनो पचास पैसा साथेनो आवा जुदा जुदा गुणोत्तर अमने शोधवाना छे। हूँ शोधी बताऊँ। रुपया पाँचनो पचास पैसा साथेनो गुणोत्तर शोधो तो ऊपर रुपया पाँच नीचे पचास पैसा એટલે જુઓ પહેલાં પહેલી વાત ગુણોત્તર શોધતી વખતે મેં કીધું તે પ્રમાણે એકમો સરખા હોવા જોઈએ અને ગુણોત્તરનો જે જવાબ મળે છે તે એકમ વગરનો હોય। તો અહીંયા રૂપિયા છે અહીંયા પૈસા છે ન ચાલે તો કોઈ પણ એક એકમમાં ફેરવી દો તો 5 રૂપિયા એટલે 500 પૈસા અને 50 પૈસા ચલો કટ કરો 0 0 કટ 5 × 50 નીચે 1 પૈસા કટ 10/1 બરાબર જવાબ થશે 10/1 આ તમારો જવાબ થઈ ગયો। તો અહીંયા આગળ તમારે પૈસા કે રૂપિયા કે એવું કંઈ તમારે લખવાનું નથી। અહીંયા તમારે પૈસા કે રૂપિયા લખવાની ફરતી 5 રૂપિયા / 50 પૈસા 5 રૂપિયાના પૈસા કેટલા થાય 1 રૂપિયા એટલે 100 પૈસા તો અહીંયા આગળ 500 પૈસા / 50 પૈસા આપણે 0 0 કટ કર્યા 5 × 10 પૈસા કટ કર્યા જવાબ આવ્યો 10/1 એટલે કે આપણે કહીએ 10/1 એ રીતે બીજો 30 દિવસ અને 36 કલાક શું આવું જોઈએ પહેલાં પહેલી વાત એકમો સરખા હોવા જોઈએ તો દિવસના કલાક કરો 30 × 24 એક દિવસ એટલે 24 કલાક તો 30 વડે ગુણાકાર કરો 36 અહીંયા બી કલાક થઈ ગયા
હવે તમને ભાગાકાર તો આવડે જ છે, બોલો ઘડી બોલો. અહીંયા આગળ છ ચોક ચોવીસ, અથવા તો બાર દુ ચોવીસ, બાર તરી છત્રીસ, બાર બાર કેન્સલ થઈ ગયા, ત્રણ દાન ત્રીસ, તો અહીંયા ત્રણ અને ત્રણ કેન્સલ, ત્રણ એકા ત્રણ, ત્રણ એકા ત્રણ, ઉપર શું વધ્યું દસ દુ, તો ઉપર રહ્યું વીસ છેદમાં એક, કલાક કલાક કેન્સલ, તો જવાબ આવ્યો વીસ જેમ એક, વીસ જેમ એક. તો આ જવાબ આવ્યો વીસ જેમ એક. તો આ રીતે રાશિઓની તમે મદદથી એનો ગુણોત્તર શોધી શકો છો આપેલા માપ પ્રમાણે. એ રીતે આપ્યું છે તમને પંદર કિગ્રાનો બસો દસ કિગ્રા સાથે, બી આપ્યું છે પંદર કિગ્રાનો બસો દસ ગ્રામ સાથે, બસો દસ ગ્રામ સાથે. જો એકમ સરખા નથી, એકમ પહેલાં સરખા ન હોય તો એકમ સરખા કરો, એકમ સરખા તમારે કરવા પડશે. તો અહીંયા આગળ પંદર ગ્રામ, તો પંદર કિગ્રા તો એના ગ્રામ કરો, એક કિગ્રા એટલે હજાર, અહીંયા બસો ને દસ કેન્સલ કરો. હવે ગ્રામ ગ્રામ થઈ ગયા, આ પણ ગ્રામ છે, આ પણ ગ્રામ છે, તો જ પછી આપણે આગળ કટ કરીશું. અહીંયા તમને ઘડીઓ આવડે છે સાત તરી એકવીસ, અહીંયા ત્રણ પાંચ તરી પંદર, બે મીંડા છે એટલે સોવાળી સંખ્યા કહેવાય, ત્રણ ત્રણ કેન્સલ, આની અંદર ક્યાંય સાત આવવાનો નથી, એટલે શું વધ્યું પાંચસો ગ્રામ છેદમાં સાત ગ્રામ, તો એને લખાય પાંચસો જેમ સાત. જવાબ આવશે પાંચસો જેમ સાત. તો આ રીતે તમે બાકીનો એક રહ્યો છે સી, એ પણ તમે ઉકેલી લેજો. તમે નોટબુકમાં લખતા જાઓ, સમજતા જાઓ, પહેલાં સમજી લો પછી નોટબુકમાં લખો તો પણ ચાલે. એક કમ્પ્યુટર લેબમાં છ વિદ્યાર્થીઓ દીઠ, ત્રણ કમ્પ્યુટર છે, દાખલો બીજો છે, તો ચોવીસ વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈએ. તો પહેલાં તમને જે આપ્યું છે તે બે રીતે શોધી શકાય, પદ મૂકીને પણ, કે છ વિદ્યાર્થીઓ માટે, છ વિદ્યાર્થીઓ હોય તો એના માટે ત્રણ કમ્પ્યુટર, તો એક વિદ્યાર્થી હોય, એક વિદ્યાર્થી હોય તો એને કેટલા કમ્પ્યુટર જોઈએ. પહેલાં એક માટેનો ભાવ શોધી કાઢો. તો જે તમે આગળના ધોરણમાં એ રીતે ઉપયોગ કરો, ત્રણ એકા ત્રણ છેદમાં છ બરાબર એક દ્વિતીયાંશ કમ્પ્યુટર. હવે એક દ્વિતીયાંશ આવ્યું, ફરીથી છ વિદ્યાર્થીઓને ત્રણ કમ્પ્યુટર, તો એક વિદ્યાર્થીને કેટલા, તો એક દ્વિતીયાંશ કમ્પ્યુટર એવું આવ્યું. હવે આપણે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો ચોવીસ વિદ્યાર્થીઓને કેટલા કમ્પ્યુટર, તો ચોવીસ વિદ્યાર્થી માટે, તો ચોવીસ ગુણાકારમાં એક દ્વિતીયાંશ, તો આ એક દ્વિતીયાંશ ગુણાકારમાં ચોવીસ, કટ કરો બાર, એ નીચે ના હોય તો એક, બાર એકા બાર, બાર કમ્પ્યુટરની જરૂર પડશે, બાર કમ્પ્યુટરની જરૂર પડશે. આ જ વસ્તુને આપણે ગુણોત્તરની રીતે જોઈએ તો કેટલા વિદ્યાર્થી છે, તો કે છ વિદ્યાર્થી છે. હવે કેટલા વિદ્યાર્થી થવાના છે, તો કે ચોવીસ વિદ્યાર્થી થવાના છે, વિદ્યાર્થી નીચે વિદ્યાર્થી રાખી દીધા. છ વિદ્યાર્થીને કેટલા કમ્પ્યુટર જોઈએ છે, કે તો ત્રણ કમ્પ્યુટર જોઈએ છે, તો વીસ વિદ્યાર્થીને કેટલા કમ્પ્યુટર જોઈએ, દાખલા તરીકે એક્સ જોઈશે, પ્રશ્ન ચિહ્ન મૂકો, એક્સ મૂકો, એક્સ કમ્પ્યુટર. આ સમજાવવા માટે લખું છું, તમારે વિદ્યાર્થી કમ્પ્યુટર એવું કંઈ લખવાની જરૂર નથી, પણ સમજવાનું છે કે વિદ્યાર્થીને વિદ્યાર્થી. હવે આ થયું છ છેદમાં ચોવીસ બરાબર ત્રણ છેદમાં એક્સ. તમે સમીકરણનો ઉકેલ કરતાં શીખ્યા છો, પહેલાં એક્સને સબ્જેક્ટ કરો, છ ગુણાકારમાં એક્સ બરાબર ત્રણ ગુણાકારમાં ચોવીસ, આ છ ગુણાકારમાં છે, બીજી બાજુ થાય તો ભાગાકારમાં, માટે એક્સ બરાબર ત્રણ ગુણાકારમાં ચોવીસ છેદમાં છ, છ ચોક ચોવીસ, અને ગુણાકાર કરો ત્રણ ચોક બાર, માટે એક્સ બરાબર બાર કમ્પ્યુટર. એક્સ એટલે શું,
एक्स एले बार, तो बार कम्प्यूटर जुए, जवाब बार कम्प्यूटर जुए। तो आ रीते तमे आ गुणोत्तरनी रीते करी छे, आ पदनी रीते करी छे, पण तेमां गुणोत्तर तो होय ज, गुणोत्तर तो तेमां छे ज, बन्ने रीते तमे कोई पण रीते करी शको। एक रीत छे आ, आ बीजी रीत छे। एना पछीनो दाखलो त्रीजो, राजस्थानी वस्ती 570 लाख, तमे चोपड़ी जुओ। उत्तर प्रदेशनी वस्ती 1660 लाख। राजस्थाननुं क्षेत्रफळ 300,000 किलोमीटर स्क्वेर अने उत्तर प्रदेशनुं क्षेत्रफळ 200,000 किलोमीटर। उदाहरण दाखला पर एक बे त्रण होमवर्क पर कर।